થણાયા તાલુકો ખેતી પ્રધાન તાલુકો માનવામાં આવે છે. થણાયા તાલુકાની આર્થિકતામાં માત્ર ને માત્ર બજાર સમિતિ પર ટકેલી છે, જ્યારે હાલના સમયે રાયડાના, એરંડાના અને જીરાના પાકની પુષ્કળ આવક થઈ રહી છે. જોકે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કોરોના વાયરસના કારણે મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે. તે સાથે કોરોના વાયરસના સંક્રમણને ફેલાવો પણ થઈ રહ્યો છે. આવા વિકટ સમયે જો કોઈ ઉપાય હોય તો તે લોકડાઉન છે, જેથી ધાનેરા બજાર સમિતિ દ્વારા આગામી 7 દિવસ માટે બજાર સમિતિ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. ધાનેરા બજાર સમિતિની વાત કરવામાં આવે તો હાલ સિઝનના સમયે 5000 જેટલા લોકો અવર જવર કરતા હોય છે, જેમાં મજૂરો, વેપારી સાથે ડ્રાઈવર સહિતના લોકો કામ કરતા હોય છે. આ તમામના આરોગ્યની ચિંતા કરી ધાનેરા બજાર સમિતિના ચેરમેન, સેક્રેટરી સહિત વેપારી એસોસિએશને આજથી રવિવાર સુધી બજાર સમિતિનું કામકાજ બંધ રાખવાનો ઉચિત નિર્ણય કર્યો છે. બીકે ન્યૂઝ ચેનલ સાથેની ખાસ મુલાકાત દરમિયાન ધાનેરા બજાર સમિતિના ચેરમેન ભૂરાભાઈ પટેલે લગ્ન અને મરણ સમયની લોકોની ભીડ ના થાય તે માટે અપીલ કરી છે. સાથે ધાનેરા વહીવટીતંત્રના સહકારની પણ સરાહના કરી ધાનેરા તાલુકાની પ્રજા એક થઈ નિયમોનું પાલન કરે, કોરોના સામે લડે તેવી વિનંતી કરી હતી. આ કોરોનાની મહામારીમાં એપીએમસી કાલથી મોડી બંધ છે. લગભગ સરકારશ્રીની સૂચના ન મળે ત્યાં સુધી બંધ રાખવામાં આવે છે. હવે પછી કોઈ ખેડૂત હોય, કોઈ વેપારી હોય, કે કોઈ લગ્ન પ્રસંગ હોય, કે કોઈ મરણ, એમને બે હાથ જોડીને હું એક વિનંતી કરું છું એપીએમસીના ચેરમેન તરીકે, કે કોઈ માણસો ઘણા ભેગા થાય નહીં, કોઈ લગ્ન પ્રસંગ હોય તો જે સમાજના રીતિરિવાજ પ્રમાણે દીકરા દીકરીના જે ફેરા દેવા પડતા હોય એ અલગ વાત છે, પણ રિસેપ્શન કે કોઈ મોમેરાવાળી વાત હાલ પૂરતી બંધ રાખી અને આ સંકટના સમયમાં એક આપણે માણસ બની અને બીજા માણસને કઈ રીતે મદદરૂપ થા એ વિચારવું જોઈએ. માર્કેટમાં સેનિટાઈઝર એના સિવાય સોશિયલ ડિસ્ટન્સથી એ બધું ધ્યાન રાખી દવાનો છંટકાવ કરી કોઈ ખરાબ ઘટના ન બને એના માટે પૂર્ણ પગલાં લેવામાં આવેલ છે. સતત માર્કેટનો સ્ટાફ, બોર્ડના તમામ મેમ્બરો સાથે મળી અને આપણા તાલુકામાં એપીએમસીમાં શું શું કરવું પડે એ બધી કરવાની મારી તૈયારી છે. પ્રોન સાહેબ, કોરોના પોઝિટિવ હોવા છતાં 3 દાડાથી મારી સાથે સંપર્કમાં છે. હું તો ખરેખર આવા અધિકારીને એક સેલ્યુટ કરું કે એમને પોઝિટિવ હોવા છતાંય ચિંતા કરી, તાલુકાની ચિંતા કરી કે ભૂરાભાઈ તમે થોડું બધાને ધ્યાન દોરજો, વેપારીઓને કહેજો, સમજાવજો, ગમે તે થાય પણ આ રોગચાળો કે આગળ ન વધે એના માટે પૂરો પગલાં લેવા પડે અને ન છૂટકે માર્કેટ પણ બંધ કરવું પડે તો થોડું વિચારજો. મોગજુ સાહેબ વિચારજો ને આજથી તમે નિર્ણય લીધો હોય કે માર્કેટ અમે બંધ રાખશું તો સાહેબ કે તમારું આ પગલું એક આવકાર્ય હે અને હું જેવું મનમાં ઈચ્છા રાખતો એવું જ તમે કામ કર્યું હોય, એટલે સાહેબને આ તકલીફ હોવા છતાં સાહેબ આપની ચિંતા કરી. એ જ રીતે આપણા પીઆઈ બાબુભાઈ પટેલ સાહેબ એ પણ આ જ રીતે તાલુકાની જનતાને કોઈ કનરગત ન થાય, અંદર ક્યાંય ઘણું ટ્રાફિક ન થાય એના માટે સતત પોતે પણ ચિંતા કરતા હોય છે. મામલદાર સાહેબ એ પણ આ રીતે જ, આજ પણ મિટિંગ હતી, અમારા સેક્રેટરી મોહનભાઈને મૂક્યા હતા, અમારા વાઇસ ચેરમેન ગયા હતા અને એ મિટિંગમાં પણ વાત કરી કે આપણે શું શું કરવું જોઈએ. એ પૂરી તૈયારી છે, જે કરવું પડે એ કરવા માટે, પણ હાલનો સમય એ કપરો સમય છે અને આ સમયમાં આપણે સમજીને આપણે જ જાતે ઘણું ટોળું ભેગા ન થાય એ રીતે વિચારી અને આગળ વધવું પડશે અને આ કોરોનાની મહામારીમાંથી આપણે બહાર આવવું પડશે. થયા તાલુકાના નેનાવા ગામ નજીક આવેલા બનાસ કૃષિ બજારના ચેરમેન સુરેશભાઈ પટેલ પણ બજાર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. રાજસ્થાનમાંથી આવતા ખેડૂતો તેમજ ગુજરાતના ખેડૂતોમાં કોરોના વાયરસનો ફેલાવો ના થાય ત્યારે ભરપૂર સિઝનના સમયે બનાસ કૃષિ બજાર બંધ રાખવાનો નિર્ણય કરતા વેપારીઓએ પણ નિર્ણયને આવકાર્યો છે.